આજ રોજ વેરાવળના આંગણે મારે ભાઈ હિતેશ એટલે સૌરાષ્ટ્રની રસધાર એમના માધ્યમથી 20 ગૌશાળા માટે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ, એમાં આજનું ઉત્તરાયણ, પછી એને હાદી ભાષામાં ખીહર કહો તો ભલે, મકર સંક્રાંતિ કહો તો ભલે, આજનો જે દિવસ જે છે એ ભગવાન સૂર્યનારાયણ એનું ઉત્તર પ્રયાણ થાય, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, આવો આજનો એક આપણો મધ્યનો આ દિવસ છે. અને આપ જાણીએ છીએ કે આ દિવસની રાહ જોઈને ભગવાન કૃષ્ણ પરમાત્મા ભીષ્મને પ્રશ્ન કરે કે ભીષ્મ તમે એટલા દિવસ કેમ પસંદ કરે, ત્યારે ભગવાન કૃષ્ણને ભીષ્મ જવાબ આપે છે કે એક પહેલો તો મારો જવાબ એ છે કે હું ઈચ્છા મૃત્યુ ધરાવનાર છું, છતાં મેં એટલા દિવસ પસંદ એ માટે કર્યા કે હું અત્યાર સુધી હસ્તિનાપુરના પક્ષમાં હતો અને નારાયણ તું હોવા છતાં તમારી સાથે કોઈ દિવસ વાર્તાલાપ ન કરી શક્યો, આપની ભેગો હું બેસી ન શક્યો, હું ગંગાનો દીકરો, હટરો કટરો હાટરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી, એ હું ગંગાનો જાયો અને નારાયણ હું તમારી સાથે કોઈ દી બેસી ન શક્યો. એટલે બાણસૈયા પસંદ કરવાનું કારણ એ કે મને ખબર છે કે હું બાણસૈયા ઉપર હસને ત્યાં સુધી કૃષ્ણ મને રેઢો નહીં મૂકે. અને મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં હસ્તિનાપુરની ગાદી જાય એટલે મારો જે પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી હસ્તિનાપુર સલામત નહીં હોય ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની જવાબદારી હું રાખીશ. આજ મને ભરોસો છે કે ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં ગાદી આવી છે, હવે મારો હસ્તિનાપુર સલામત છે. અને રહી વાત આ બાણસૈયાની, તો ગોવિંદ ખબર હોવા છતાં મેં દુર્યોધનનો સાથ આપ્યો એ મારી પ્રતિજ્ઞા મને નડતી હતી, એટલે આ રગની અંદર જેટલું લોહી જે કાંઈ મારી પાસે અસત્ય જે થયું છે એ મારું નસે નસમાલી લોહી છે એ આની આ ધરતીને અર્પણ કરી અને કોરો ધાકોર થઈ અને પછી ઉત્તરાયણનો સૂર્ય થાય અને પછી હું જાઉં ને તો મારી માં ગંગા રાજી થાય, ભગવાન ભોળ્યોનાથ રાજી થાય, આવો દિવસ પસંદ કરીને આ દિવસે જ એમણે પણ પ્રયાણ કર્યું. એમ આજનો આ ઉત્તરાયણનો દિવસ અને આ દિવસમાં મહત્વ હોય છે ગાયોને માણસ દાન આપે. અને આપણે જોઈએ છીએ ગામડામાંથી, આપણે નાના નાના ગામડા હોય તો આજે ગાયોને ગોંદરે ઘર ઘર દીઠ એમ કહેવાય કે માણસો જે કાંઈ હોય એ ગાયોને ચારો આપતા હોય છે. એટલે ભાઈ હિતેશ જ્યારે મને મળ્યો અને વાત કરી કે અમે આ રીતનું કરીએ છીએ, એ પહેલાંય ભાઈની જે સૌરાષ્ટ્રની રસધાર એમણે જે વેબસાઇટ મૂકી ત્યારે પણ મને વાત કરેલી, પોતે તો અત્યારે ઓસ્ટ્રેલિયા રહી છે, સારો સોફ્ટવેર એન્જિનિયર છે અને પોતાની કમાણીમાંથી નીકળેલા 10% એ આ કાર્યક્રમમાં વાપરીને અને આ કાર્યક્રમમાં જે કાંઈ આવક આવે એ તમામ ગૌશાળાઓને અર્પણ કરીને આ એવો એનો જે હેતુ હતો એ હેતુ માટે મેં પણ એને કીધું કે ભાઈ તમે આ કરતા હો તો હું 100% આવીશ અને એ કાર્યક્રમ નક્કી થયો. નહીતર તો આ જાણો છો કે આ ખિસ્સરને દિવસે ખિસ્સર કેવો આ, પણ અગાઉથી મેં એને એ જ તારીખ કે જો ગાયું માટે હોય તો આપણા માટે એ ઉત્તરાયણનો દિવસ સારો રહેશે, એ બાને તે મારે અહીંયા ભગવાન સોમનાથના દર્શન થાય, ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન થાય અને આ બાજુ આવવાનું તો એક બાનું જોવે. બાકી તો કલ્પના તો કરો સાહેબ કે આખી દુનિયા અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા આવવા માટે તલકતી હોય છે. આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. અને આપ જાણીએ છીએ કે અહીંની અત્યારની જે વ્યવસ્થા બધી, એટલે હું કાલનો જ અહીંયા કાલે રાતે આવી ગયો હતો, પ્રથમ દિવસે કાર્યક્રમ રહી જ હતો, એ રહી જનો કાર્યક્રમ પતાવીને જ સીધા અહીંયા સવારમાં ભગવાન સોમનાથને ધજા ચડાવી, આજ આખો દી એમાં, પછી પાછો બપોર પછી પાછો હુઈ ગયો, કોરી થોડો ચડાવું યાર
કરવું જોઈએ, એ આપણે કરશું ચોક્કસ એકવાર, એવું ગોઠવીએ યાર. ભગાભાઈ 110% તમે બધા ફ્રી હોવ ત્યારે મને એક તારીખ આપજો, એટલે આપણે એ દિવસે અહીંયા ભગવાન સોમનાથની ધજા ચડાવશું અને જમણવાર ભાલકા તીર્થ રાખશું. ભગવાનની પોપટ, બહુ ભગવાનની દયા છે. એટલે ટૂંકમાં લાવો આજનો મૂળ વાત, કે આજનો એ કાર્યક્રમ આજે આખો દિવસ ટૂંકમાં અહીંયા જ હતો. ભાઈને હું પૂછતો હતો ક્યારેક ક્યારેક મહેમાનો મન કે પણ ટાઈટ બહુ છે, અને આમ થયું તો લાભાર્થે પ્રોગ્રામ હોય ને તો હારા હારા ને ટાઈટ હોય, આ ટાઈટ નહોતી લાગતી ને એ જ બધા અહીંયા આવ્યા છે. બાકી તો સંભળાતું નથી એમ, આપણે એમ કે પ્રોગ્રામ છે. ના ના ચોક્કસ આવશું ચોક્કસ. અને ભાઈ પણ લાભાર્થે રાખ્યો છે હો, હું કયો ક્યાં રાખ્યો? ટાઈટના કાન બંધ થઈ જાય, પણ અહીંયા અવડી ઠંડીમાં પણ એટલા બધા આગેવાનો અહીંયા જે અહીંયા હાજરી આપી છે, તમામ વડીલોનું આઈથી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવ. અને આમ તમે ધારો એટલી ટાઈટ છે નહીં હો, આ બધા જે હાવ હોય તો પછી તમે એને વંશ થઈ જાવ તો એ ટાઈટ માથે ઘોડો સુડી જાય. અમે તો સામે બેઠા હતા એમાં બાકી રહ્યું તો આપણે વિડીયો વાળા એ ઓલું ફરફર્યું માથે આવવા દીધું, હું કોઈ આવવા જ દે હવે. હવે આખો હાથી જાતો એમ અંબાડી સામે હું જોઉં એમ. અને હવે અમે જો તમે સાંભળજો કે હવે ઠંડીને સામું અમે જોઈને બેસીએ તો હવે હાથ બારા કાઢવા કેમ? એટલે અમારે માનસિક સ્વીકારી જ લેવાનું હોય કે આમાં જ આપણે પ્રોગ્રામ કરવાનો. આ તમે આ તો ભલે આપણે બધું ઓઢીને બેસવું જ જોઈએ, એમાં કાંઈ હું એમ નથી કહેતો કે આપણે ભભૂત લગાવીને બેવું જોઈએ, પણ એક તમે સાંભળજો કે દાખલા તરીકે તમે બાળગામ ગયા, નક્કી હતું કે 5 વાગ્યા પહેલા દી આછમાં પહેલા ઘરે પહોંચી જશું, મોટરસાઇકલ લઈને ગયા છો, પણ જ્યાં જોગાનું જોગ બન્યું એવું કે ત્યાં તમારે વાળું કરવા ખોટી થવું પડ્યું જમવા સુધી, ને આવી ઠંડી છે અને આપણી પાસે કાંઈ ન હોય, પણ નક્કી છે ઘેરે પહોંચવાનું છે, ઘેરે પહોંચો ત્યાં સુધી ભલે થોડી ઠંડી લાગે પણ મજબૂત એવા રહી કે ઘેરે પહોંચી ત્યાં સુધી ઠંડી ન, ઘેરે પહોંચ્યા પછી પડી જાય હોય બાપા ટાઈટે મારી નાખ્યા હું કામ, પછી ઓઢવાનું આવી ગયું ત્યારે એ ટાઈટ આપણને દેખાતી હોય. એક આપણી પોતાની માનસિક તૈયારી હોવી જોઈએ. એટલે આવું બધું ઠંડીની તો આવવાની જ છે ને, જેમ ઠંડી પડે એમ સારું, જેમ ઉનાળામાં તડકો પડે એમ સારું, અને ચોમાસામાં જેમ વરસાદ પડે એ સારું. પણ અમુક માણસ ને એટલા બધા કાયર છે ને, તો ટાઈટ આમ બહુ બહુ ઠંડી પડે તો કે ટાઈટે મારી નાખ્યો બહાર ન નીકળાય. અમુક તો ટીવીમાં બરફ પડતો જોવે ને ત્યાં શરદી થઈ જાય, ઓ હો હો, એટલે પણ ટીવીમાં પડે શું, એટલે બહુ ઠંડી હોય તો એમ કે ઠંડી એ મારી નાખી. આ ભીખુદાનભાઈ વર્ષોથી આ દાખલો આપ, બહુ ઉનાળામાં તડક્યો પડે ત્યાં હા હા ગરમીએ મારી નાખ્યા, અને ચોમાસામાં બહુ વરસાદ પડે કે મેં એ ભૂકા કાઢી નાખ્યા મારી નાખ્યા, તો કોડા તારે હાટું ચોથી સીઝન અમારે કાઢવી ક્યાંથી? તડકો ને સાયો બે સહન કરવાની તાકાત હોય એ જ વ્યક્તિ કાંઈકનું કાંઈક કાર્ય કરી શકે, એમ આજના કાર્યક્રમમાં ખૂબ અહીંયા સરસ મજાનું બધાએ બહુ સારા નામ પણ અહીંયા આવ્યા છે. આ બધા બોલવાનું છે ને ભાઈ? વાહ, હું બોલી જાઉં પેલા ને પછી હું તમને દાંતે કટાવું જો ટાઈટ ના કાઢીએ કો તો. એક કાગળ ક્યાં ગોયો ગયો છે, કઈ વાંધો નહીં હવે જડશે ત્યારે બોલી જાઉં. આ પેલા તો હું આવલા $200 બોલી જાઉં. શું લખ્યું છે? શૈલેશ મારું ઓસ્ટ્રેલિયા, તેમના તરફથી $200 અહીંયા, એટલે $200 ના આપણા કેટલા થાય? 16,000 રૂપિયા જેવું થાય છે. તાળીઓના ગરડાથી આપણે એમને વધાવો, એમના તરફથી એટલા આવે છે. અને ભાઈ મિલનભાઈ જોશી વેરાવળ કેટરસવાળા અહીંયા બેઠા છે, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓના ગળાથી આપણે એમને વધાવી લો. અને એક બહુ સરસ રાહુલ બારડ મેમોરિયલ ટ્રસ્ટ બાદલપરા હસ્તે રામભાઈ ધાનાભાઈ બારડ સાહેબ દરેક ગૌશાળાને 2100-2100-2000 ને 100 રૂપિયા એટલે ટોટલ મળીને 42,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ને આજના આ કાર્યક્રમના જે આપણા મુખ્ય વક્તા હતા જેણે ગાયો માટે ખૂબ મોટું કામ કર્યું છે એને સાંભળવા પણ એક જીવનનો લાવો હોય છે. ભાઈ શ્રી મનોજભાઈ અંજાર કચ્છથી અહીંયા પધાર્યા છે અને એમના તરફથી અહીંયા 21,000 રૂપિયા આવે છે ને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવો. રામભાઈ દેવાજભાઈ વાઢેર આહિર અગ્રણી લોઢવા તેમના તરફથી પણ 5,101 રૂપિયા આવે છે. હીરાભાઈ વાઢેર સરપંચ લોઢવા તેમના તરફથી પણ અહીંયા 5,101 રૂપિયા આવે છે. શરવણભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ તેમના તરફથી અહીંયા 11,111 રૂપિયા આવે છે. એમને પણ આપણે તાળવીના ગળાથી આપણે વધાવીએ. તાનાભાઈ વીરાભાઈ સોલંકી તેમના તરફથી 5,558 રૂપિયા આવે છે. વીરાભાઈ ધાનાભાઈ તેમના તરફથી 1100 રૂપિયા આવે છે. જયંતિભાઈ કાતરિયા અમદાવાદ તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના ગળાથી આપણે પણ એમને બધાને વધાવીએ. હિરેન બારડ આજોઠા કનિયા ટાયર્સ તેમના તરફથી 2,225 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના ગળાથી વધાવે. ધન્યવાદ. જે જેટલાને જે કાંઈ બોલાય નામ અહીંયા આપજો બધાના નામ ને આ નામ પાસે તમે વ્યવસ્થિત ભાઈ નંબાવી દે. ધન્યવાદ. અને જેણે જેણે ગૌશાળા માટે જેણે કાર્યો કર્યા છે એવી 21 ગૌશાળા એમના પ્રતિનિધિઓને પણ અહીંયા લાવીને ભાઈએ સન્માનનો પણ એક કાર્યક્રમ ગોઠવ્યો. એમનો પણ હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ભાઈ ભીમો ક્યાં ગયો કે નીકળી ગયો, શું થયું, ક્યાં બેઠો આવે? આ સાહેબ ગાયું માટે એ માણસે એટલી બધી એમ કહેવાય કે આમ કહેવાય ને ગામો ગામ સાહેબ નાચ્યો છે, એ માણસ રીમો છે. સ્ત્રીના કપડાઓ પોશાક પહેરીને એટલે આજે અહીંયા સન્માનમાં આવ્યો તો એ જ પોશાકમાં આવ્યો કે માય ભાઈ જે માટે હું જે રીતે નીકળ્યો છું એટલે મને કવિ કાગની કવિતા યાદ આવે સાહેબ કે માથે ઓઢીઓ ઓઢણીને પગે બાજ ઘુગારા રે માથે ઓઢીઓ માથે ઓઢીને પગે માં ઘુગારા રે એ જીયા નારીઓ એ બનીને રાત ભર બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા
પણ ચડનારા એ બનીને ખીલા ખૂબ ખાતા પણ ચડનારા નો બળારે રે જી અરે ચડનારા કોઈ નો બળારે અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા ચડનારા કોઈ ના મળ્યા અને અમે નિસરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળે. કાર્યક્રમની શુભ શરૂઆત જ દીપ પ્રાગટ્યથી ભગવાન મુરલીધર મહારાજને સામે દીવો પ્રગટાવી અને આપણા તમામના આદરણી સ્વર્ગસ્થ શબ્દ લગાડતા મન ન હાલે એવા જસુભાઈના પ્રતિમા સામે દીપનું પ્રાગટ્ય કર્યું છે. આ બધા મહાપુરુષો જે આ ગીત એ માટે લાગુ પડે કે એક સમાજને એક રાહ દેનારા કે આ રસ્તે ચાલશો તો વાંધો નહીં આવે. આ રાહ ચીંધનારાને એમ કહેવાય કે એના રાહે જ્યારે કોઈ ચાલે નહીં ત્યારે પીડા થાય અને પીડામાંથી આવા ગીતો ઉત્પન્ન થાય. પણ અત્યારે સમય સારો છે ભગાભાઈ, દરેકને કંઈક નું કંઈક માર્ગદર્શન મળે છે અને એ રીતે સમાજ પણ એમાં એક સમાજ શબ્દ બોલું છું એમાં એક સમાજ નથી, સમાજ એટલે તમામ સમાજ 18 વર્ણ. ત્યાંની પરિસ્થિતિ કેવી છે ખબર? એક બેન માર્કેટમાં જતા હતા તો એને ડોકમાં એક જણો ચેન તોડીને ભાગ્યો. ડોકમાં ચેન પહેરેલો લોટકો પંડિત પ્રમાણે, ચેન તોડીને ભાગ્યો તો બેન કે લઈ જા ની ખોટો છે. તા તો ઓલો પાછો ફેર્યો, આવીને ઘગલાવ્યા બેન ને કે આવા ખોટા પહેરી પહેરી નીકળો ને અમને તોડવો હાલ્યો. ચેન નો ઘા કરી દીધો. બેન પહેરતા પહેરતા શું કે હાસો છે. બોલો હવે આ આ બૂસ મારવી નહીં જો શેતરાઈ જતા હોય. આ સમાજ અત્યારે તમને કહું ને કે આમ માણસ શું ન કરી શકે ધારે તો તમે હા બોલો. દુનિયાની મુઠ્ઠીમાં છે ધારે, પણ અમુકને ક્યાંય નીકળવું નથી. આ જોજો તમે આમ આમ ભાવથી રૂપિયા ઉડાડતો ને ગમે જગ્યાએ અમારા પ્રોગ્રામ હોય, પણ અમુક હાવ લોભી કાટ હોય ને એ આ કોક ઉડાડે ને એના એને તાવ આવે. પછી બાજુ બેઠે શું કે લક્ષ્મી નું અપમાન કહેવાય. હવે એક એક હું તમને કહું કે લક્ષ્મીજી આપણી માં છે બરાબર. હવે જિંદગીમાં આપણે એની પાસે બાળકથી મોટા થઈ શકવાના છીએ એ મને કહો તમે. તો આપણે જયારે બાળક હજી ભલે ગમે એવડા હોય પણ આપણી માં છે એના ખોળામાં હજી આપણે ન બેસીએ એવું કહો તમે. તો આ લક્ષ્મીનો ખોળો નહીં તો બીજું શું? માં આપણને ખોળામાં લે એટલે આપણા પગ 100% માના ખોળામાં પડવાના જ છે. અને પછી એમ કહે કે બાળકને ખોળામાં ન જવાય, પગ પડ્યા માં ઉપર માનું અપમાન ન થઈ શકે. બાળક જ માં ઉપર પગલિયું માંડતો હોય, માં નથી હમણાં રમાડતા હોય તો આપણા પગ તો માના ખોળામાં જ હોય ને. અને કોઈ પણ કલાકાર હોય સાહેબ ભગાભાઈ, અને ત્રણે ત્રણ શક્તિ એમ કહેવાય કે એની ઉપર ખમકારા કરતી. જો આ લક્ષ્મીનો અમને ખોળો મળે છે, સરસ્વતી અમારી નાભીમાં બેઠી હોય છે, નહીતર એ ન્યાલી સ્વર ન નીકળી શકે. અને મહાકાલી અહીંયા ડોકે બેઠી હોય છે, એ ન હોય તો અવાજનો થોરો ન નીકળી શકે. આ ત્રણેય શક્તિ ન્યા જ હોય એટલે અમને તો માનો ખોળો મળે છે. મા ઉપર પગ મુકાય પણ એ બાળક તરીકે, પણ અમુકને કાંઈ દેવું જ નથી ને એ આવી વાતો કરે, અપમાન કહેવાય. ત્યાં કેટલા કેમણા દીધા શેક એ તો કે હા એ કોણ કહીએ કે ડાયરેક્ટ ચેકના. હા ઘણા એવા મિત્રો છે એને હું પ્રણામ કરું છું કે એ રૂપિયા નથી ઘોર કરી શકતા કે ના માય ભાઈ અમે તમે કયો એટલા બંડલ તમે કયો એ લખી દઈએ. એની એ માનસિકતા એને પ્રણામ કરું છું ને હોવું જોઈએ. એવી રીતે આ રીતે ન એને ફાવતું હોય તો આ તો પણ કાંઈ દેતા નથી અને ભૂલથી આટો મારતા મારતા વાતો કરતા કરતા ખિસ્સામ નાખતા જાય. હવે મંદિરે જાય ન્યાલી ઝોડા ઉપાડી લેતા હોય અને પાછા વાત શું કરે ખબર? લક્ષ્મી નું અપમાન થાય, તું તો કોકના ઝોડા રહેવા દે, બીજી પછી વાત કરજે. એટલે માણસમાં ગુણ જો આવી જાય, દરેક વ્યક્તિમાં ગુણ તો પડ્યા જ છે ભાઈ.
અને તમે સાંભળી લેજો, કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રગતિ જ પછી મોટો થઈ શકે, ડાયરેક્ટ મોટો હોતો જ નથી. એક સાહેબે છોકરાઓને પ્રશ્ન કર્યો, આમ તો બહારથી શિક્ષક આવેલા ઇન્સ્પેક્શન માટે, એટલે આચાર્ય બે ત્રણ મુદ્દા ગોખાવી દીધેલા સાહેબોએ, અને એમાં બહારથી સાહેબ આવ્યા અને છોકરાઓને પ્રશ્ન કર્યો કે પોરબંદરના, આપણા ગુજરાતના પોરબંદરમાં ક્યાં મહાન હસ્તીનો જન્મ થયો છે? છોકરો ઉભો રહ્યો, હમણાં તને પૂછું. અમુક અમુક છોકરા તો પરાકાષ્ઠ આવ્યો, એક છોકરો લેશન ન લાવ્યો, તેના સાહેબે એક ઠપાટ મૂકી, લેશન નથી લાવતો, હોમવર્ક કરવું, તમારું વર્ક કરવું. એટલે છોકરા એ ઠપાટ ખાધી ને, ઠપાટ ખાઈને સાહેબ ને કીધું, સાહેબ બસ હો, કા નહીં તલવાનો, અમારે થોડીક ઇમેજ હોય, ફત દિન માલી લ્યો ચોતે. અરે કે પણ લેશન નથી લાવ્યો, કે પછી તમારે મને પૂછવું જોઈએ, એવું થોડું છે કે નોટબુકમાં લાવ્યો હોઉં તો જ સાચું કહેવાય, હું નથી નોટબુકમાં લાવ્યો. તમે મને હોમવર્ક શું આપ્યું હતું? તાકે હોમવર્ક તને એ આપ્યું હતું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ શું કહેવાય લખીને લાવો. તો તમારે પૂછી લેવું જોઈએ ને, મને યાદ છે, મોઢે લખવું થોડું જરૂરી છે. તો બોલ, ભૂતકાળ એટલે શું? તાકે લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. વર્તમાન શું? તમે ઠપાટ મારી નહીં, વર્તમાન કહેવાય. ભૂતકાળ, ભવિષ્યકાળ, ભવિષ્યમાં તમારી ગાડીને હવા નહીં હોય, ભવિષ્યકાળ કહેવાય. નીકળજે બજારે સાહેબ. હા સાહેબ, રાજીનામું દીને ભાઈ ગયો સીધા ભગાભાઈ પાસે, બાપા મારી ગમે ત્યાં બદલી કરાવો, એ ગામમાં હવે સવારે. એટલે જીવન પોરહીલું હોવું જોઈએ, આનંદમય હોવું જોઈએ. અમારે તો અવારનવાર ગૌશાળાના પ્રોગ્રામ હોય ને, મને હમણાં ખૂટિયાએ ધક મારી, બોલો ખૂટિયાએ હિંગડે લીધો. અરે મેં કીધું, મારીમાં એ ભાઈ, એ હાંડળેશ, મારીમાં મારીમાં મારા. મને કે એકલા ગાયુનાથ લાભાર્થે પ્રોગ્રામ કરો છો, અમારી શું તમને તકલીફ છે? પછી મેં જાહેરાતો કરી, બાપા નંદી ગૌશાળાઓ બનાવો, નંદી શાળાઓ બનાવો. હવે નથી મને ખૂટિયા મારતા, બોલો ખૂટિયા ખૂટિયા હામાં મળે એમ કે માયાભાઈ સારા છે. પણ જે જીવનમાં ગુણ જરૂરી, અને મારો તો વિષય છે સાહેબ, તમે જેટલા હસો ને એટલી મને મજા આવે, દાંત કાઢો. હમણાં ચૂંટણી ગઈ કે નહીં, એક જણો સાહેબ મત દેવા ગયો, એ મત દેવા ગયો, એનો ઓલો ટપકું થઈ ગયું. ક્યાં છે ટપકું? કરે ડાબા છે ને, ડાબા છે કરે, જમણા છે, ગયો છો તો મત દેવા. ઠીક, હું તો હું વારાકડે ભૂહી નાખતો હોય એટલે ખબર ન હોય, કારણ કે આપણે એક મત તો દેવાનો હોય નહીં. હજી સારું, એ તો ભૂલાતું જ નતો ભગવભાઈ, ગમે આપણા એક મત દિન હોય મને એમ થાય કરો, આપણે કાંઈ કર્યું જ નથી હજી, નાનપણના નેહર્યા ને. એટલે હું તરત ભૂહી નાખું આમ, આમ લગભગ તો હવે ટપકું નથી કરતા મને, કાને કેટલાક ટપકા કરવા વારાકડી. અરે એક બેન મત દેવા ગયા હતા ન્યાય, ઓલા જે ટપકું કરવા વાળા બેન હતા કર્મચારી, એ બેને ટપકું કર્યું ને, તો ઓલા બેને કીધું કે બેન આ તમે કાળો ટપકું જે કર્યું છે એ એકચ્યુઅલી કેટલા દિવસ રહેશે? એટલે ઓલા બેને જવાબ દઈ દીધો, હું થયું ના ના સવાલ જ નથી, શીખો તમે, શીખો. હકીકત કોઈ કે નહીં, ગમે મળી આ કેમ જાય તો એમને શીખી જવાનું, માયાભાઈ આપણે મોટો કલાકાર કેમ જાય તો એને શીખી જવાનું કે આમ પેટી વગાડો એટલે શીખી હાલે. પછી હું આવું ને મારું માયક બગડ, હું પછી હું સમાજમાં નું આવું ને એમ કહું મારી વખતે માયક બગડ્યું હતું, નહીં માયક ની જરૂર નથી, બોલો એટલું સાંભળો કે નહીં તમે બધા. તો યાર તૈયારી બે રાખવાની, કે ના જાય તો લાઇટે વહી જાય, પણ આપણો પ્રોગ્રામ હાલવો જોવે. કેડે જાય એટલે આપણે જેક ચડાવતા આવડવું જોવે, એમ નો મને એક નવી ગાડી છે ને 500 નો પડે, ગામે ખીલાઈ રાખ્યા હોય. બધી તૈયારી આપણે જ રાખવાની છે સાહેબ, બધું આપણે જ કરવાનું. આરું દુનિયા ભગવાન ખરેખર ભાઈ આ સમય એવો છે, આરું એવું છે ને, એવું છે ને, હા એવું જન્મે આપણે લેવાનું, ગળહુંધી આપણે જ પીવાની, ભણવા આપણે જ જવાનું, ભણવા આપણે જ જવાનું, પાછા છોકરાને આપણે જ ભણાવવાના. હજ તો ઈ કહેવાય મરી આપણે જ જવાનું, એ
એ તો બોલીએ ત્યાં સુધી પબ્લિક તાળીઓ પાડે, ક્યાં બાત હે ક્યાં બાત હે. આપણે મરી જાય કે આંદોલન ન થાય, હવે પ્રોગ્રામ ડાયરા બને છું. એકને સાંભળવા મીઠો ભાઈ હતો સારો, આમ આમ સારો હતો. ખરેખર અમારે બનેલું છે, ગાતા ગાતા બે ભાન થઈ ગયા ને, તો એમ ન કે આ ફલાણો કલાકાર ને આવું ને ભાઈ એને એક લઈ જાઓ, બીજાને રજૂ કરો, પબ્લિક જુદા. એલા બોલો ટીપુ મારીને ગોટો વળી ગયો, પાંચમી કાળીએ જતો તો હામા થાય એક તો એવું ગયો સાહેબ. ના, બધું આપણે કરવાનું છે. મૂળ વાત ઓલું ટપકું કર્યું ને તે બેને પૂછ્યું કે કેટલા દિવસ કાળું રહે છે, એ કે બેન બે મહિના તો ખરું, એમ બે મહિના નહીં જાય કે નહીં. ત્યાં તો એને આંબોડો ઉખાડે ને વાળ કાઢ્યા, તો વાળ જ રંગી નાખો ને અમારે તો દસ દસ દિવસે પોતા મારવા પડે. બોલા કે બેન અમે અહીંયા તો વાળ રંગાવા ન થાય અહીંયા, બોલો. પણ બોલો બપોર બપોરનો કામ તમને કહું, બપોરનો ધોમ તપી ગયેલો, મત દેવા પડ્યો, ટપકું થઈ ગયું, સ્લીપ ફાટી ગઈ, સાઇન થઈ ગઈ, અંગૂઠો મારી દીધો એને, અને ઈવીએમ સુધી પગી ગયો. ઈવીએમ ત્યાં પગી ગયો, પણ કોઈ રીતે બટન ન દબે, માણસોની લાઈન હો. એટલે કર્મચારીઓ કીધું, એ ભાઈ મત દે, એ ખોટો અવાજ નહીં, અવાજ નહીં ખોટો, એ થતું હોય એમ થાય, ફેરવા નહીં એમ ફરે નહીં, થતું હોય એમ થાય, ફૈબાને મૂછું ઉગી જાય તો કઈ કાકાનો કહેવાય. એટલે એ કે ભાઈ તું હખનો રે, તું મત દે યાર. એ કે ભાઈ ગુજરાતનો સવાલ છે, એટલે એમાં ઉતાવળ નહીં કરવાની, અને મારો જન્મજાત અધિકાર છે મત દેવો. એ કે ભાઈ તમારો અધિકાર જ છે, તમારો અધિકાર તો પૂરો થયો, હવે તમારે ખાલી આમ દબાવવાનું છે. એ કે નહીં જોવું જોવે. અરે પણ ગાંડા તારી પાસે લાઈન છે માણસોની, ત્યાં તો ઊભો કે આમ જ્યાં ખડે રહે છે વાં લાઈન શરૂ હોય છે. બોલા કે તારો બાપ ફિલ્મમાં સારું લાગે, અત્યારે તું દે, તું મત દે. કે નહીં મને યાદ કરવા જો, શું ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. માણસમાં ગુણની જરૂર છે. એટલે બહુ એક સરસ મજાનું ગીત યાદ આવ્યું મારા, તમને જો ટાઈટના દાંત જ કટાવવા છે યાર, ભલે મોઢામાંથી ધા 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 ધવાડા નીકળતા. ખરેખર છોકરામાં ગુણની જ જરૂર છે ને. એક જગ્યાએ હમણાં ધુવાડા નીકળતા હતા ને એમાં એનું આખું ઘર હળગ્યું, એટલે ઓલો છોકરો હતો ને એ બહુ બહુ ભણેલો હતો, એટલે મકાન હળગી ગયું, એટલે એના પપ્પાએ કીધું બેટા તને ખબર નહોતી? એ કે ધુવા નીકળતા હતા ને પપ્પા, એ મને ખબર હતી. ધુવા નીકળતા ખૂબ ધૂળ નાખી ગયો ને તોય ઓલાઈ જાય, પાણી ન હોય ખૂબ ધૂળ નાખો તોય. આ એક ખૂબ ધૂળ ન નાખી એમાં આખું ઘર હળગ્યું. ઓકે પપ્પા હવે નહીં ભૂલ કરું. આવો શાળો હતો ને, બાપ દીકરો બે તાપતા હતા, અને એમાં શાળામાં મોઢા મળી ધવાડો નીકળે ને ઘણી વાર, ધોવાડા નીકળે એના બાપના મોઢા મળી ધોવાડે, ત્યાં તો છોકરે ઓરી દીધે હતા. એટલે ગમે એ ધવાડા ન હાલે. એટલે સમા આપણે ગુણની જરૂર છે. એટલે ગુણ કેવા હોય કે સાંભળ સંયાર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાર, સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર તમારે રૂપ જોતું હોય, ગુણ જોતા હોય, અને તમારા શરીરની શાંતિ, તમારી પંડની પીડા માંથી મુક્ત થવું હોય, એના માટે ઉત્તમ ભગવાન સ્વામીનો નાથ છે સાહેબ. તમારા વંશ વેલા માટે ઉત્તમ કોઈ હોય તો એ ભગવાન સ્વામીનો નાથ છે.
અને એમાંય હવે તો માં પાર્વતીનું પણ મંદિર બનવા જઈ રહ્યું છે, અને સોમનાથ ટ્રસ્ટે રામજી મંદિર પણ એવું બનાવ્યું. અને આગામી કાર્યક્રમ તો એવો છે ભગાભાઈ કે દેહોત્સર્ગ જ્યાં ભગવાન કૃષ્ણએ ત્રિવેણીના ઘાટ ઉપરથી જે વિદાય લીધી ત્યાં પણ એક નારાયણનું અદ્ભુત મંદિર બનવા જઈ રહ્યું છે. અને બીજું આ ટ્રસ્ટે જે કામ શરૂ કર્યું છે એનો હું સાક્ષી છું. ધજા નિજ મંદિરમાં બેસાડીને તમને ધજાની પૂજા કરાવવામાં આવે છે ધજા ચડાવતી વખતે. અને એમાંય ધજા ન ચડાવીને કહેવાય ભગવાનને અભિષેક એની પૂજા કરવી હોય તો પૂજા પણ નિજ મંદિરમાં બેસાડીને આપણા પવિત્ર બ્રાહ્મણોના હસ્તે પરિવાર સાથે બેસીને પૂજા કરવી હોય તો એ પણ એને વ્યવસ્થા કરી છે. એટલે એકવાર સોમનાથ ટ્રસ્ટ માટે તાળીઓનો ગગડાટ થઈ જાય પેલા માણા. બહુ સારી વ્યવસ્થા કરી છે એટલે મને ગમે છે. પણ તમારો ગુણ જોતા હોય, રૂપ જોતું હોય, ચંદ્રને પીડા હતી, ચંદ્રને ક્ષય રોગ હતો દક્ષના શ્રાપથી. સાહેબ મને કહેવા ગયો સ્વામીઓ નાથ પ્રગટ્યો ન હોત ને તો ચંદ્ર વંશની ઉત્પત્તિ જ ન હોત ભલા માણા. હા